નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હિન્દી વિષયમાં આપણે છેલ્લે દીપાવલી એટલે કે દિવાળી વિશે ભણ્યા હતા અને તમે એના વિશે પાકી નોટમાં લખ્યું પણ હતું. તો આપણે આજે નવા એકમ સાથે જ હિન્દીમાં આગળ ભણીશું. એકમ નંબર 8, ફળ ફૂલ એટલે કે ફળ અને ફૂલ. નીચે ફળ કે ચિત્ર દેખીએ ઓર ઉનકે હિન્દી ઓર ગુજરાતી નામ પઢીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં હું બોલું એ સાંભળવાનું છે. આ છે કેરી, કેરીને હિન્દીમાં કહેવાય આમ. આ છે કેળું, કેળાને હિન્દીમાં કહેવાય કેલા. આ છે સફરજન, સફરજનને હિન્દીમાં કહેવાય સેબ. આ છે દાડમ, દાડમને હિન્દીમાં કહેવાશે અનાર. આ છે દ્રાક્ષ, દ્રાક્ષને હિન્દીમાં કહેવાય અંગૂર. આ છે સંતરું, સંતરું એને હિન્દીમાં કહેવાશે સંતરા. આ છે મોસંબી, મોસંબીને હિન્દીમાં કહેવાશે મોસંબી. આ છે જામફળ, જામફળને હિન્દીમાં કહેવાય અમરૂદ. આ છે ચીકુ, ચીકુને હિન્દીમાં બોલાય ચીકુ. આ છે જાંબુ, જાંબુ એટલે કે જાંબુડા, જે તમે ચોમાસાની ઋતુમાં ખાઓ છો ને એ. જાંબુને હિન્દીમાં કહેવાય જામુન. આ છે પપૈયો, પપૈયાને હિન્દીમાં કહેવાશે પપીતા. અને આ છે તરબૂચ, તરબૂચને હિન્દીમાં કહેવાશે તરબૂચ. બરાબર. તો આ ફળના નામ હતા હિન્દી તથા ગુજરાતીમાં. નીચે ફૂલો કે ચિત્ર દેખીએ ઓર ઇનકે હિન્દી ઓર ગુજરાતી નામ પઢીએ. તો આ ચિત્ર ગુલાબનું છે, ગુલાબને હિન્દીમાં કહેવાય ગુલાબ. ત્યારબાદ આ ચિત્ર છે આપણા રાષ્ટ્રીય ફૂલનું. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. કમળને હિન્દીમાં કહેવાશે કમલ. આ છે સૂરજમુખીનું ચિત્ર, સૂરજમુખીને હિન્દીમાં કહેવાય સૂર્યમુખી. આ છે ગલગોટાનું ચિત્ર, ગલગોટાને હિન્દીમાં કહેવાય છે ગેંડા. આ છે જાસૂદનું ચિત્ર, જાસૂદને હિન્દીમાં કહેવાય ગુડહાલ. અને આ છે મોગરાનું ચિત્ર, મોગરો છે એને હિન્દીમાં કહેવાશે મોગરા. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં છે નિમ્નલિખિત ફૂલો ઓર ફલો કે પાસ ઉસકે ગુજરાતી નામ લખીએ. તો આ હું તમને ફોટા દ્વારા લેશનમાં આપું ત્યારે તમારે આમાં લખવાનું રહેશે. બરાબર. અત્યારે ખાલી તમારે સાંભળવાનું છે. આમ, આમ એટલે કેરી. તરબૂચ, તરબૂચ એટલે તરબૂચ. જામુન, જામુન એટલે જાંબુ. ચીકુ, ચીકુ એટલે ચીકુ. ત્યારબાદ ગુલાબ, ગુલાબ એટલે ગુલાબ. કેલા, કેલા એટલે કેળું. પપીતા, પપીતા એટલે પપૈયું. પછી છે ગુડહલ, ગુડહલ એટલે જાસૂદ. તો આ હતા હિન્દી ફળોના નામ, હિન્દી ફળ ફૂલના નામ ગુજરાતીમાં. હવે આપણને ગુજરાતીમાં આપ્યું છે જેનું આપણે હિન્દી કરશું. જેમ કે આ છે ગલગોટો, તો ગલગોટાને હિન્દીમાં કહેવાય ગેંદા. કમળ, કમળને હિન્દીમાં કહેવાય કમલ. સૂરજમુખી, સૂરજમુખીને હિન્દીમાં કહેવાશે સૂર્યમુખી. સફરજન, સફરજનને હિન્દીમાં કહેવાશે સેબ. પછી છે મોગરો, તો મોગરાને હિન્દીમાં કહેવાશે મોગરા. દાડમ, દાડમને હિન્દીમાં શું કહેવાય? તો કે અનાર. જામફળ, જામફળને હિન્દીમાં કહેવાશે
अमरूद, द्राक्ष, तो द्राक्ष ने हिंदी में कहवाशे द्राक्ष, सॉरी द्राक्ष ने हिंदी में कहवाशे अंगूर, अंगूर एटले द्राक्ष। प्रश्न बे, प्रत्येक चित्र के पास उसका हिंदी नाम कोष्टक में से चुनकर लिखिए। बिलाड़ी, तो बिलाड़ी ने हिंदी में कहवाई बिल्ली। हरण, हरण ने हिंदी में कहवाशे हिरण। पछी छे शियाल, तो शियाल ने हिंदी में कहवाशे लोमड़ी। पछी छे चित्तो, तो चित्ता ने हिंदी में कहवाशे चित्ता। पछी रीछ, तो रीछ ने हिंदी में कहवाशे रीछ ने कहवाशे भालू। पछी छे कूतरो, तो कूतरा ने हिंदी में कहवाय कूत्ता। हाथी, हाथी ने हिंदी में कहवाय हाथी। ऊंट, ऊंट ने हिंदी में कहवाशे ऊंट। पछी आ छे वरु, वरु ने कहवाशे भेड़। आपणे घणी वार भेड़िया कहीए छीए ने, ए भेड़। अने आ छे वांदरो, वांदरा ने हिंदी में कहवाशे बंदर। तो विद्यार्थी मित्रो, आ हता आपणा प्राणीओना नाम हिंदी में। प्रश्न त्रण, प्रत्येक चित्र के पास उसका हिंदी नाम कोष्टक में से चुनकर लिखिए। तो विद्यार्थी मित्रों, अहीं पण घणा प्राणीओना चित्र आप्या छे, तो ए चित्रना नाम सामे, चित्रनी सामे आपणे तेनुं हिंदी नाम लखवानुं रहेशे। आ चित्र छे गायनुं, तो गाय एटले हिंदीमां गाय। आ छे भैंसनुं, भैंसने हिंदीमां भैंस कहेवाय। बकरी, तो बकरीने हिंदीमां बकरी कहेवाय। सिंह, सिंहने हिंदीमां सिंह कहेवाशे। घोड़ो, घोड़ाने हिंदीमां कहेवाशे घोड़ा। ससलू, ससलाने हिंदीमां कहेवाशे खरगोश। कूतरो, कूतराने हिंदीमां कहेवाशे कूत्ता। अने वाघ, वाघने हिंदीमां कहेवाशे बाघ। तो विद्यार्थी मित्रों, आ हता आपणा फळ, फूल तथा प्राणीओना नाम हिंदी तथा गुजरातीमां। तमारे घरे एक एक वार लखीने अथवा तो पाका करवा ना, बराबर, आ परीक्षामां पूछाशे। तो विद्यार्थी मित्रों, आजना वीडियोमां एटलुं ज, वधु आपणे आगळ नवा वीडियोमां भणशुं।